બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરની. જામનગરમાં કૃષિ મંત્રીની અધ્યક્ષસ્થાને શિક્ષણ સન્માન સમારોહ યોજાયો. જામનગરમાં રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કુંવરજીભાઈ જૈન ધર્મશાળા ખાતે મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગર દ્વારા આયોજિત શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિવૃત્ત થતા 21 શિક્ષકો તથા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર 14 શિક્ષકોનું મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વખતથી રાજ્યમાં ગુણોત્સવ, સારા પ્રવેશોત્સવ, મધ્યાહ્ન ભોજન યોજના, સારા આરોગ્ય તપાસણી સહિતના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. રાજ્ય સરકારની શ્રેષ્ઠ શિક્ષણ નીતિઓ તેમજ શિક્ષકોના અથાગ પરિશ્રમના કારણે આજે સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઘટ્યો છે, તેમજ ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવતા થયા છે. સરકાર દ્વારા શિક્ષકોની પારદર્શી ભરતી પ્રક્રિયા, મેરિટ આધારિત ભરતી બદલીના સરળ નિયમો વગેરેના કારણે શિક્ષકોમાં પણ ખૂબ જ ઉત્સાહ વધ્યો છે, જેની સીધી હકારાત્મક અસર વિદ્યાર્થીના શિક્ષણ પર જોવા મળી રહી છે. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા તથા ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, આગેવાન સર્વ વિમલભાઈ કકથરા, હસમુખભાઈ હિંડોચા, પ્રકાશભાઈ બાંભણિયા, જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ, શાસના અધિકારી ફાલ્ગુનીબેન પટેલ, મહાનગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરિયા, મહામંત્રી રાકેશભાઈ માંકડિયા તથા કારોબારી સભ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર.